हेलो, गुड आफ्टरनून स्टूडेंट्स. स्टूडेंट्स, आज आप स्टैंडर्ड 6 में इंग्लिश ग्रामर एंड कम्पोजिशन की बात करूँ, जेमा आप आज चेप्टर नंबर 6 केन एंड केन नॉट विषे बात करूँ. केन और केन नॉट, तो सौ प्रथम केन एट्ले शू अने केन नॉट एट्ले शू ते वस्तु आप पहला एम कहे कि क्लेरिफाई करूँ. केन एट्ले शकवू, केन एट्ले के गुजराती मीनिंग थाय छे शकवू. अमुक क्रिया करवा शक्तिमान होवू अथवा शक्य होवी, एटले के आपणे कोई क्रिया करवा माटे शक्तिमान होवू एटले के एबिलिटी होवी. एटले के एम कही शकू के एबिलिटी होवी एटले के एम कहे ने के हूँ आ काम करी शकू छू, हूँ झाड़ पर चढ़ी शकू छू, हूँ गीत गाई शकू छू, हूँ इंग्लिश में बात करी शकू छू. आज मैं तमने जे पर्टिक्युलर जे उदाहरणों आप्या ने ए उदाहरणों में तमे जोई शको के हूँ आ करी शकू छू, एटले के मारा में एक क्षमता छे, मारा में एबिलिटी छे के हूँ ए वस्तु करी शकू छू. त्यारे ए वस्तु करी शकू छू त्यारे ए सहायकारक क्रियापद तरीके जनरली केन यूज थाय छे, एनु गुजराती मीनिंग थाय छे शकवू, एटले के कोई क्रिया करवा शक्तिमान होवू अथवा के शक्यता होवी. એટલે કેન જે છે એ છે સહાયકારક ક્રિયાપદ છે. ઓકે, તો કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન મૂકવામાં આવે છે અને પછી એની જોડે જે મુખ્ય ક્રિયાપદ હોય છે એ મૂકવામાં આવે છે. ઓકે, બીજું જેમ કેન એટલે કરી શકું અને કેન નોટ એટલે ન કરી શકું, નથી કરી શકતા એટલે કે નથી કરી શકતા, એટલે હું એમ કહું કે હું ફાસ્ટ દોડી શકું છું, હું ફાસ્ટ દોડી નથી શકતી ત્યારે નથી કરી શકતી તો કેન નોટ, અને દોડી શકું છું તો કેન. ઓકે, જોઈએ એના એક્ઝામ્પલ્સ. આઈ કેન સિંગ, હું ગીત હું ગાઈ શકું છું. સેકન્ડ, યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે. ઓકે, એ જ રીતે કેન નોટ એટલે કે કાન્ટ. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દના સંયોજનથી થયો છે. કેન નોટ શબ્દ એ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ થાય છે. તો નીચે આપેલા વાક્યનો અભ્યાસ કરો. અહીંયા કેન નોટ શબ્દ એટલે જનરલી આપણે કોઈ પણ ઇઝ નોટ આપણે બંને અલગ લખીએ છીએ, બરાબર. પરંતુ અહીંયા જ્યારે તમે લોકો સેન્ટેન્સને નેગેટિવ બનાવો છો ત્યારે આવી રીતે કેન નોટ અલગ નથી લખાતું, ઇટ્સ નોટ રાઇટ, બરાબર. એને જોડે લખવામાં આવે છે કેન નોટ. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને એનું જ્યારે આપણે શોર્ટ ફોર્મ લખવાનું હોય ત્યારે કાન્ટ લખાય છે. ઓકે, તો એ શું કીધું, કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાતા નથી, એટલે કે આ રીતે લખી શકાતા નથી, બટ આ રીતે લખી શકાય છે. કેન નોટનું ટૂંકું રૂપ થાય છે કાન્ટ થાય છે. તો નીચે આપેલા વાક્યનો અભ્યાસ કરો. તો અહીંયા અ બર્ડ કેન ફ્લાય, તો પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ન ઉડી શકે. ઓકે, એન એલિફન્ટ કેન વોક, તો કે હાથી ચાલી શકે છે. ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે નહીં. એ રીતે જ મોહન કેન જમ્પ, મોહન કૂદી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર, તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. બીજા જોઈએ. હવે જનરલી આપણે જે આ સેન્ટેન્સ જોયા ને એ બધા હકાર વાક્યો હતા, બરાબર, એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ હતા. હવે આપણે થોડા નેગેટિવ ક્વેશ્ચનના પ્રશ્નાર્થ વાક્ય જોઈશું અને એના યસ અને નો વાળા આન્સર જોઈશું. તો અહીંયા તમને લોકોને ઉદાહરણ આપ્યું છે કે રાધા કેન સિંગ, એટલે કે રાધા ગાઈ શકે છે. તો આપણે ક્વેશ્ચન બનાવવું હોય તો કઈ રીતે બને, તો યાદ રાખવાનું કેન જે છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે, કરતા જે છે એ સેકન્ડ નંબરમાં આવી જશે, એટલે કે કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? આન્સર, યસ સી કેન સિંગ, અથવા યસ સી કેન. ઓનલી આ પણ લખી શકો, આ શોર્ટ ફોર્મ છે, આ ફૂલ ફોર્મ છે, યસ સી કેન, નો સી કેન નોટ સી. ઓકે, હજુ વધારે જઈએ નોની અંદર, તો નોની અંદર કઈ રીતે થશે? હજુ પણ આનું શોર્ટ ફોર્મ થશે નો સી કેન નોટ, ના તે ગાઈ શકતી નથી. નો સી કાન્ટ, એટલે કે કેન નોટ ઉપર ટૂંકું રૂપ થાય છે કાન્ટ. ઓકે, તો હવે આવી રીતે આપણે બીજા સેન્ટેન્સ જોઈએ. તો ધે કેન રન, ક્વેશ્ચન બનાવ્યો, કેન ધે રન? યસ ધે કેન રન, નો ધે કેન નોટ, એટલે કે કાન્ટ રન. ઓકે, એ જ રીતે મોહન કેન ડ્રો અ પિક્ચર્સ, તો કેન મોહન ડ્રો પિક્ચર્સ?
જોયું તમે કેન અહીંયા આવી ગયું, મોહન સેકન્ડ પ્લેસ પર આવી ગયું. અને ડ્રો પિક્ચર્સ ક્વેશ્ચન માર્ક, યસ એ ફૂલ ફોર્મમાં આન્સર છે. યસ મોહનનું જે છે સર્વનામ હી આવ્યું. મોહન એ છોકરો છે એટલે ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી કેન ડ્રો પિક્ચર્સ. નો હી કેન નોટ ડ્રો પિક્ચર્સ. ઓકે થર્ડ, મિહિર કેન હેલ્પ મી, તો કેન મિહિર હેલ્પ મી, યસ હી કેન હેલ્પ યુ, નો હી કેન નોટ હેલ્પ યુ. ફોર્થ, નેહા કેન ટીચ મીતા, તો કેન નેહા ટીચ મીતા, યસ સી કેન ટીચ મીતા, નો સી કેન નોટ ટીચ મીતા. ઓકે તો એ જ રીતે આપણે એક્સરસાઇઝ કરવાની છે. ક્વેશ્ચન નંબર વન, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યસ યુઝિંગ યસ ઓર નો ઇન ધ ફૂલ સેન્ટેન્સીસ. નીચે આપેલા પ્રશ્નો વાક્યો માટે યસ અથવા નો વાપરી પૂરા ઉત્તર લખો. તો એક્ઝામ્પલમાં, કેન અ મંકી સિંગ, આન્સર ઇઝ નો, અ મંકી કેન નોટ સિંગ. ઓકે તો હવે આપણે જોઈએ, કેન અ સ્પેરો ફ્લાય, ચકલી ઉડી શકે, તો આન્સર ઇઝ યસ સ્પેરો જે છે એને લખીશું, અ સ્પેરો કેન ફ્લાય, યસ અ સ્પેરો કેન ફ્લાય, એટલે કે હા ચકલી ઉડી શકે છે. સેકન્ડ, કેન અ ફિશ વોક, ફિશ ઉડી સોરી ચાલી શકે છે, તો નો ફિશ તરી શકે, એટલે કે નો અ ફિશ કેન નોટ વોક, અ ફિશ કેન નોટ વોક. ઓકે ફર્સ્ટ ઓફ. નાવ થર્ડ, કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ, એટલે કે છોકરીઓ ચિત્ર દોરી શકે છે, તો યસ ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ, ડ્રો પિક્ચર્સ. ફર્સ્ટ ઓફ, કેન બોયઝ સ્કીપ, આન્સર બોયઝ દોડા કૂદી શકે છે, દોડા બોયઝ કૂદી જ શકે, યસ યસ પણ લખી શકો અને નો પણ લખી શકો. અહીંયા ગર્લ્સ આપણે જનરલી વાત કરીએ એટલે હું અહીંયા નો લખું છું, કે નો બોયઝ કેન નોટ સ્કીપ. ઓકે, કેન રશીદા કુક, રશીદા જે છે એ રસોઈ બનાવી શકે છે, આન્સર ઇઝ યસ રશીદા કેન, રશીદા કેન કુક. ઓકે એ જ રીતે સિક્સ, કેન યુ જમ્પ હાઈ, શું તમે ઊંચું કૂદકો મારી શકો છો, તો યસ જ્યારે યુથ કીધું છે એટલે આન્સર આવશે આઈ થી, યસ આઈ કેન જમ્પ હાઈ, યસ આઈ કેન જમ્પ હાઈ. ઓકે સેવન, કેન એન એલિફન્ટ જમ્પ, ધ આન્સર ઇઝ યસ એન એલિફન્ટ કેન જમ્પ. એટ, કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી, તો નો અ કાઉ કેન નોટ, અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, ક્લાઇમ્બ અ ટ્રી. ફુલ સ્ટોપ. નાઇન્થ, કેન આઈ ઈટ એન એપલ, તો યસ આઈ કેન અથવા યુ કેન. ઓકે યુથી પણ આન્સર આપી શકાય, ઈટ એન એપલ. ઓકે ફુલ સ્ટોપ. ટેન્થ, કેન યુ કમ હિયર, તો આન્સર યસ યુ કેન કમ હિયર, યસ યુ કેન કમ હિયર. ફુલ સ્ટોપ. ક્વેશ્ચન નંબર ટુ, રાઇટ નેગેટિવ સેન્ટેન્સીસ બાય રિપ્લેસિંગ ધ ઇન્ડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધોઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકાર વાક્ય બનાવીને લખો. એક્ઝામ્પલ, રીટા કેન રન ફાસ્ટ, તો રીટાની જગ્યાએ આવશે નીતા. ઓકે એટલે આપણે આ બધા નેગેટિવ સેન્ટેન્સમાં બનાવવાના છે, તો કઈ રીતે લખાય, તો જુઓ અહીંયા આપણે જે અંડરલાઇન કર્યું હોય એટલે એ અંડરલાઇનવાળો વર્ડ ત્યાં ચેન્જ કરવાનો રહેશે બ્રેકેટમાં આપેલો, તો એ રીટા જે છે તો એની જગ્યાએ આવી જશે નીતા
cannot run fast. Okay? The first choice. Vivek can speak Gujarati. Gujarati means again, mukwanu che Hindi. So, here you see. Vivek cannot speak Gujarati ni jagah esu mamse Hindi. Okay? Then, second. Rahul can score a century. तो ये राहुल ने जगह आवशे सचिन तो ये शू आवशे सचिन कैन नॉट स्कोर अ सेंचुरी स्कोर अ सेंचुरी ओके स्थल अपूर्वा कैन प्ले फुटबॉल तो पूर्वा ने जगह आवशे मौलिक तो मौलिक कैन नॉट मौलिक कैन नॉट play football okay full stop fourth sudha can make gulab jambuns to gulab jambuns ni jagah aavse a cake sudha cannot make gulab jambun ni jagah apne lakhvanu che a cake okay to ej rite fifth asif and azhar can drive a car to ye car ni jagah aavse scooter asif and azhar cannot drive a scooter ओके तो स्टूडेंट्स अँ आप जो 10 सेंटेंस आपा है तो मैं तमने 5 सेंटेंस जो समझाया है एना बेज पर तमारे एनी प्रेक्टिस करवानी रहेशे तो हूँ तमने आ थोड़ा होमवर्क में आपीश ओके त्यारबाद थर्ड क्वेश्चन फॉर्म क्वेश्चन्स एंड राइट द आंसर्स विथ यस एंड नो प्रश्नवाक्य बनावी यस अने नो वड़े उत्तर आपो तो ये जो एक्जाम्पल राम कैन जम्प तो केन राम जम्प यस राम नो आवशे सर्वनाम ही तो यस ही कैन जम्प नो ही कैन नॉट जम्प तो आप जो तो फर्स्ट ऑपल शू आवशे कैन याद रखवानू कैन पहला नो जे छे आप करता छे तो ये कौन छे रानी एंड वीना तो कैन रानी एंड वीना पेंट क्वेश्चन मार्क तो आंसर इज यस तो रानी एंड वीना कौन माटे शू आवशे तो दे यस दे कैन पेंट नो दे कैन नॉट पेंट फुल स्टॉप ओके सेकंड कुणाल कैन ड्राइव अ कार तो क्वेश्चन बन से कैन कुणाल ड्राइव अ कार कर क्वेश्चन मार्क आंसर यस कुणाल माटे आवशे ही तो ही कैन ड्राइव अ कार आंसर नो ही कैन नॉट ड्राइव अ कार थर्ड द स्टूडेंट्स कैन प्ले फुटबॉल तो क्वेश्चन बन से कैन द स्टूडेंट्स प्ले फुटबॉल क्वेश्चन मार्क आंसर यस द स्टूडेंट्स एटले के दे कैन प्ले फुटबॉल स्टूडेंट्स जे छे ए बहुवचन छे एटला माटे स्टूडेंट्स माटे वपराय छे दे नो दे कैन नॉट प्ले फुटबॉल ओके देन फोर्थ नंबर नो सेंटेंस जो है सौरभ कैन राइट सॉन्ग तो आंसर कैन सौरभ राइट सॉन्ग राइट अ सॉन्ग क्वेश्चन मार्क यस सौरभ माटे आवशे ही तो ही कैन राइट अ सॉन्ग
आंसर इज नो तो नो ही कैन नॉट राइट ए सॉन्ग ओके देन फिफ्थ नंबर नो सेंटेंस जो है अ हॉर्स कैन जम्प द फेंस ये हॉर्स है ओके એટલે કે પ્રાણી છે એટલે એના માટે અ હોર્સ પહેલા આપણે કેન અ હોર્સ જમ્પ ધ ફેન્સ ક્વેશ્ચન માર્ક આન્સર અહીંયા હોર્સ જે છે હોર્સ માટે વપરાશે ઈટ શું વપરાશે ઈટ તો યસ ઈટ કેન જમ્પ ધ ફેન્સ The fence. Full stop. No. યાદ રાખવાનું કે જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી હોય તો જનરલી એના માટે વપરાય છે ઈટ તો નો ઈટ કેન નોટ જમ્પ ધ ફેન્સ તો સ્ટુડન્ટ્સ હવે આ જ રીતે તમને લોકોને આગળના જેટલા બધા સેન્ટેન્સ આપેલા છે તો આ જ ક્વેશ્ચન નંબર જે થર્ડ જે છે એમાં 20 તમને સેન્ટેન્સ આપેલા છે તો સ્ટુડન્ટ્સ તમારે આને સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે આ બહુ ઇઝી છે એટલું હાર્ડ છે નહીં તો તમે પ્રેક્ટિસ કરજો અને હવે પછીનામાં હું તમને આના આન્સર પણ મોકલીશ પરંતુ તમારે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તો આની પ્રેક્ટિસ કરવાની છે ઓકે તો આઈ હોપ કે તમને આ સમજાયું હશે અને તમે તમારી ગ્રામરની બુકમાં પણ લખી કાઢજો થેન્ક યુ